છે ને એક સાબું છે બરાબર ગ અને ધ છે સોરી ગ અને ધ છે તો આપણે જે ધ લખેલું હશે એના પર આપણે રાઈટ કરવાનું છે કવિતા સુંદર જીવન સુંદર તો જીવનની સંધિ તમને જે આપી છે એ ખોટી છે તો જીવન આપણે આ રીતે લખીશું બરાબર આ ધ ને ભ માં છે એટલે આ ધ વાળા પર આપણે કરીશું અને જીવનમાં આ રીતે લખીશું હવે આગળ પ્રશ્ન ત્રણ આપણે જોઈશું શબ્દરંગ સૂચના મુજબ કરો એમાં તમને ત્રણ શબ્દ આવે છે લીમડો ઢોલ અને લખોટી તો તમે જોશો લીમડો શબ્દ આપ્યો છે તો એની પાછળ ઢોલ એટલે કે ડથી શરૂ થતો શબ્દ લખ્યો છે ઢોલ તો એની બાજુમાં લખ્યું છે લખોટી તો લખોટીથી શરૂ થતો શબ્દ લખ્યો છે પછી ટી એટલે આપણે અહીંયા લખીશું ટીકા શું લખીશું છેલ્લા શબ્દમાં ટીકા હવે અહીંયા આવે છે તમારો શબ્દ કા તો આપણે અહીંયા લખીશું પછી આગળ આ બાજુ આપણે જવાનું છે બરાબર તો આપણે અહીંયા લખીશું કથી શરૂ થતો શબ્દ તો કબૂતર છેલ્લા આવે તમારો ર તો રથી શરૂ થતો શબ્દ આપણે ત્યાં લખીશું રણજીત પછી તમારો શબ્દ આવશે રણજીત તો છેલ્લા તમારો શબ્દ આવ્યો છે તો ત પરથી આપણે શબ્દ બનાવીશું તો આવશે તમારે તમે પછી એરો મારીને તમારે નીચે ઉતરવાનું છે બરાબર મિત્રો અહીંયા આપણે છેલ્લા ખાનામાં લખ્યું ટીમ તો છેલ્લો શબ્દ આવે તમારો બ તો આપણે લખ્યું મયંક છેલ્લા શબ્દ આવે તમારો ક તો આપણે અહીંયા લખ્યું કબૂતર અહીંયા ર આવ્યો તો આપણે લખ્યું રણજીત અહીંયા ત આવ્યો તો આપણે લખ્યું તમે અહીંથી ઉપર જે જેમ એરો બતાવે છે તેમ તેમ તમારે નામ લખવાના છે અહીંયાથી પાછું એરો નીચે જાય છે તો તમારે શબ્દ આવે છે છેલ્લા મે તો આપણે અહીંયા લખીશું મને એકમાત્ર મે જ છેલ્લા તમારો શબ્દ આવ્યો જ તો આપણે લખીશું અહીંયા જશોદા છેલ્લા શબ્દ તમારો આવ્યો દા તો આપણે અહીંયા લખીશું દાડ અને છેલ્લા શબ્દ આવ્યો તમારો મ તો આપણે અહીંયા લખીશું મગર આવી રીતે તમે અત્યારે ચોપડીમાં લખી દેજો પછી તમારે નોટની અંદર લખવાનું રહેશે આગળ પ્રશ્ન ચાર છે સમાનાર્થી શબ્દ આપો પછી તમારો શબ્દ છે સમીર સમીર એટલે પવન અને દિશા દિશા એટલે કે રાત્રિ બરાબર મિત્રો આમાં આગળ આવશું આ રીતે તમારે સમાનાર્થી લખવાના છે આગળ તમારે આવે છે
શબ્દો વિરોધી શબ્દો આપણે જોઈ લઈશું. તો પહેલું વિરોધી છે તમારું ધરતી. તો ધરતી નું વિરોધી શું થશે? આકાશ. શું થાય? આકાશ. પછી તમારે છે ઉષા. તો ઉષા એટલે સવાર. તો ઉષા નું વિરોધી થશે સંધ્યા. શું થશે? સંધ્યા. આગળ છે ટૂંકું. તો ટૂંકું થશે લાંબુ. શું થશે? લાંબુ. પછી છેલ્લું છે પૂર્ણ. તો પૂર્ણ નું અપૂર્ણ. શું થશે? આ તમારે વિરોધી. આગળ છે બીજી પ્રયોગ. આગળ શું છે તમારે? રૂઢિ પ્રયોગ. તો પહેલો તમારો રૂઢિ પ્રયોગ છે જીવ પાડવો. જીવ પાડવો એટલે ભૂખી ખવો. તો આમાં તમે ગમે તેટલો અત્યારે તમે લખી શકો છો કે મારા પરીક્ષાનો પહેલો નંબર ના આવ્યો તેથી મારો જીવ બળી ગયો. બરાબર. મારા પપ્પાને મારા પપ્પાનો આ મહિને ઓછો પગાર આવ્યો તો મારો જીવ બળી ગયો. અથવા મને મારા શરીર ઉપર મને મારા હાથ ઉપર લાગ્યો તેથી મારા મમ્મીનો જીવ બળી ગયો. આ રીતે તમે કંઈ પણ તમે તમારી રીતે વાક્ય લખી શકો. બીજું છે બેઠા બેઠા ખાવું એટલે કે શ્રમ કર્યા વગર ખાવું. બેઠા બેઠા ખાવું શ્રમ કર્યા વિના ખાવું. બરાબર. તો તમે લખી શકો જે માણસ કામ ના કરતું હોય તે માણસનું નામ લખી લખી શકો કે ભોજીને બેઠા બેઠા ખાવાની આદત હતી. અથવા તો શેઠના આળસુ દીકરો બેઠા બેઠા ખાય છે. આ રીતે તમે કોઈ પણ વાક્ય લખી શકો છો. બાવળાના પરથી એટલે કે જા મહેનતથી. તો મા બાપ મહેનત કરીને કુટુંબના પેટનો ખાડો પૂરો કરે છે. અથવા તો મારા પપ્પા ઘણી મહેનત કરીને અમારા કુટુંબનો પેટનો ખાડો પૂરે છે. આગળ છે પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો. તેમાં તમારું પહેલું છે વિભુ હતું તો કેવા સુંદર. સુંદર વનગીની વાત. ઉષા સુંદર, નિશા સુંદર એવું થતું હું જ મનમાં. તો આમાં પહેલું પંક્તિ કઈ આવશે તમારી મિત્રો? તમે મને કર્યું હશે તો તરત જ તમે ગાવા લાગી જશો. પહેલી પંક્તિ તમારી આવશે ઉષા સુંદર નિશા સુંદર. પહેલી પંક્તિ આવશે ઉષા સુંદર નિશા સુંદર. બીજી પંક્તિ તમારી આવશે સુંદર વન વનગીરી વર. સુંદર વન ઉપવન અને ગિરિવર. ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર. વિભુ હશે તો કેવા સુંદર. વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં.
ખાલી પંક્તિ તમારા નોટની અંદર લખવાની રહેશે. આગળ છે ઉદાહરણ ઉખાણો બનાવો અથવા મેળવીને લખો. તો ઉદાહરણ તમને આવ્યું છે રાતા રાતા રતનજી ઉપર લીલા પાન ભૂડાના તો સગા ભાઈ અને ખાણામાં માની તો આ કોણ હોય ગાજર. બીજા ઉખાણ તમારે જાતે બનાવીને લખવાના છે. રાયતાની રાણી ને કચુંબરની મા સાક નીચે સાસુ અને કહો નહીં ના તો કોણ હોય રાયતાની રાણી શેમાંથી રાયતું બને તો કે કાકડીમાંથી. બીજું આપણે લખીશું કાદવમાં જન્મીને પાણી ઉપર રહે રૂપ રંગ ને સુગંધથી સૌ કોઈ એને ચાહે તો કોણ આવે કવળ. આવી રીતે તમને જે કોઈ પણ ઉખાણ આવડતા હોય તે તમે લખી શકો છો. જળમાં રહી જીવન નહીં મેઢક કે મચ્છી ચારે દિશ ચલન નહીં પશુ કે પક્ષી તો કોણ આવે નાવડી હોળી. બરાબર મિત્રો, તો અહીંયા આપણો આ આગળ છે તમારા ઘરમાં જોવા મળતા સામાયિકો વર્તનપત્રો પુસ્તકો વગેરેની યાદી બનાવવાની છે. તો સામાયિકોમાં તમે લખી શકો ચંપક છે, ચાંદા મામા છે, બાલ આનંદ છે, ફૂલવાડી, જે સામાયિક આપણે વાંચવા મળતું હોય નાના છોકરાઓ માટે ત્યાંના નામ આપણે આમાં લખી શકીએ. વર્તમાનપત્રની અંદર તમે લખો સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને પુસ્તકમાં લખો તમે દિવાળ સ્વપ્ન, ભગવદ્ ગીતા હોય, રામાયણ હોય, સત્યના પ્રયોગો હોય વગેરે પુસ્તકોના નામ તમે તમારા અંદર લખી શકો. આગળ છે નીચેના પત્રમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી પગલું ફરી લખવાનું છે. પ્રશ્ન છે તમારો 10, તો હું અહીંયા લખું છું તો જોઈ દો. મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો, મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. અહીંયા આવશે તમારું પૂર્ણ વિરામ. શું આવશે? પૂર્ણ વિરામ. તેણે કહ્યું, તેણે કહ્યું. હવે મેં તમને કીધું છે કે કોઈ બી માણસની કોઈ બી વાત કેવી હોય તો અહીંયા તમારે અલ્પ વિરામ આવશે અને ઉપર આવશે તમારે અવતરણ ચિહ્ન. તો આ છે તમારે અહીંયા કહ્યું તો અલ્પ વિરામ અને ઉપર આવશે તમારે અવતરણ ચિહ્ન. જે વસ્તુ કહેશે એ તમારે અવતરણ ચિહ્નની અંદર લખવાની રહેશે. તો જે કહેવાના એ લેવાના, જે કહેવાના એ લેવાના. અહીંયા આવશે તમારું અલ્પ વિરામ. જે કહેવાના એ લેવાના મહારાજ. અહીંયા આવશે તમારું ઉદ્ગાર ચિહ્ન. જે મારે કહેવાના એ તમારા પાસે લેવાના મહારાજ. આપની ઈચ્છા હોય તો બનાવો, આપની ઈચ્છા હોય તો બનાવો. અહીંયા તમારું વાક્ય પૂરું થાય છે. જે સાધુ બોલે છે એ ક્રિયા તમારી અહીંયા પૂરું થાય છે એટલે અવતરણ ચિહ્નના ઊંડા સાકરા તમારે ત્યાં લગાવી દેવાના. આગળ છે સાધુએ કહ્યું, સાધુએ કહ્યું. બરાબર, અહીંયા અલ્પ વિરામ અને વાત જે હશે એ તમારે અવતરણ ચિહ્નની અંદર આવશે. તો સાધુ શું કહે છે? અચ્છા બનાવો, અચ્છા બનાવો. અહીંયા તમારું અલ્પ વિરામ આવશે. આગળ છે ક્યારે આપશો, ક્યારે આપશો. આ પ્રશ્ન ચિહ્ન આવશે તમારું. બરાબર મિત્રો, આ રીતે તમારી પરીક્ષામાં પણ આવે તો તમારે વિરામ ચિહ્નો મૂકીને વાક્ય પૂરું કરવાનું હોય છે. તો આપણું અહીંયા પુનરાવર્તન 1 આપણું અહીંયા પૂરું થાય છે. તમારે તમારી નોટની અંદર આ પુનરાવર્તન લખી દેવાનું છે. તો અહીંયા આપણો આ વિડીયો પૂરો કરું છું. આ વિડીયોમાં આપણે સદય પોથીની અંદર પુનરાવર્તન 1 શીખીશું. તો સર્વ મિત્રોને જય ગાયત્રી.